તમને જેમ ધન્યવાદ છે એમ તમારી આ વર્ષી તપની યાત્રા એને સંભાળનાર ચાહે આ પટવા પિયુષ જો બે જગ્યાએ પિયુષભાઈ છે, ઓપેરામાં પિયુષભાઈ, દેવાસ સંઘ પણ આજે આવ્યો છે એ પણ પિયુષભાઈ, હું તો કહું છું તમે બે આજે શું થયા, સાધર્મિક થયા. સમાન તપ કરે એને સાધર્મિક કહેવાય કે ના કહેવાય? તો તમને કેમ સૂતું નથી ઓપેરા વાળા? એક વખત તો સવારે તમારે ત્યાં એમને બે આસનું કરવા બોલાવો. તો દેવાસવાળા એક વખત તમને ત્યાં બોલાવે, પરસ્પરનો ભાઈચારો વધે. કચ્છાધિપતિ કહેતા હતા કે એક સંઘ બીજા સંઘ સાથે મૈત્રીભાવથી જોડાવો જોઈએ. અત્યારે જ્યારે સમાન તપ ચાલી રહ્યો છે, પરસ્પર જરૂરી નથી કે બેસનું જ કરો, કોઈ પ્રોગ્રામ સાથે કરો કે જેનાથી તમારી શું વધવી જોઈએ, યુનિટી વધે. આવી રીતના એક સંઘ બીજા સંઘ સાથે જોડાય. અમારા સુકૃત પરિવારને સતત એવી ઈચ્છા હોય કે આ સુકૃત સેન્ટરમાં આખું રાજનગર એના તમામ સંઘ અહીંયા પધારે, એમાં ચાન્સ મળી ગયો. ઓપેરાને તો આમંત્રણ આપવાનું જ હોય, કેમ કે આ ઓપેરા આમંત્રણે ન આપવાનું, એનું તો ઘર કહેવાય, ઘર કહેવાય. ક્યારેક તમારા ઘરમાં વ્યવસ્થા ના હોય ને બ્યાસણી, તમારે આંખ મીંચીને આવી જવાનું, અમારા મેહુલભાઈને કહી દેવાનું આજ મારે વર્ષીતપનું બ્યાસનું છે, માંડો પાટલો માંડો બેસી જવાનું. આ તમારા બાપાનું કહેવાય, બરાબર છે? અને દેવા સંઘ એ પહેલી વખત આમાં ઘણા એવા હશે કે જેઓ આ સુકૃતમાં આવે છે, અને સુકૃતની અંદર સુકૃત પરિવાર તો એમની સરસ ભક્તિ કરે છે, પણ અમને એવા દાતારો મળ્યા છે કે જેમણે અમને કીધું હોય કે મહારાજ સાહેબ જ્યારે જે પ્રસંગ કરવો હોય અમારી ચેકબુક ઓપન છે. એમાં અમારા અશોકભાઈ શંકરલાલ નંબર 1, એમને પૂછ્યા વગર પણ કદાચ કોઈ નાનો નાનો એટલે તમારા માટે આંકડો મોટો કહેવાય, મારા માટે નાનો એવો કોઈ આંકડો લખવો હોય તો એમણે ક્યારેય ના નથી પાડી. આવા ઉત્કૃષ્ટ શ્રાવકો, ઉત્કૃષ્ટ દાતારો જ્યારે આમાં જોડાયા હોય ત્યારે ભાવ થાય છે. આજનું બ્યાસનું જો સક્સેસ જાય ને વિપુલભાઈ, અમરભાઈ, આજનું બ્યાસનું સક્સેસ જાય તો ભવિષ્યમાં તમે માસ્ક કાઢીને બોલો, મુપતિ મારે રાખવાની છે અત્યારે, તો ભવિષ્યમાં વર્ષીટપ કરાવવાનું, જેને કર્યું છે એને નહીં હો, જેને નથી કર્યું, જે યંગસ્ટર છે, જે લોકોને ઈચ્છા છે કંઈક ધર્મ કરીએ, એવો સરસ મજાનો વર્ષીટપ. અને અમારા પટવા સાહેબ બધા તો આના ખેલાડીઓ છે, એટલે એ બધું સંચાલનમાં તો અમારે કોઈ ટેન્શન નથી. આવો આવો એક મજાનો વર્ષીટપ આવી વિષમ પરિસ્થિતિમાં જ્યારે કર્યો હોય ત્યારે. મેં તમને પહેલા પણ કીધું હતું, તમને એક નહીં બબ્બે વર્ષી તપનો લાભ મળી રહ્યો છે. ચારે બાજુ વિઘ્નોના વાદળો છવાયા હોય એની વચ્ચે રોજ સવારે સમાચાર આવે, પેલા ગયા, પોલા ગયા, આવ્યા હશે ને બધાના 3 જણા તો ગયા જ હશે, જેને તમે એકદમ નિયરેસ્ટ કહી શકો એવી 3 વ્યક્તિ તો દરેકના પરિવારમાંથી ગઈ જ હશે. ત્યારે હચમચાવી દીધી. અને આપણે તો એટલા બધા ભીરું છીએ, કેનેડામાં કંઈક થાય ને એની અસર અહીંયા થતી હોય. મારા સાહેબ વ્યાખ્યાન બંધ કરી દો, વ્યાખ્યાન બંધ કરી દો. કેનેડાની અંદર કર્ફ્યુ લાગે, અરે પણ કેનેડાને અહીંયા શું લાગે, ઓળખે છે? કેનેડામાં કર્ફ્યુ લાગી ગયો છે, ફલાણી ત્યાં લોકડાઉન લાગી ગયો છે, ઓસ્ટ્રેલિયામાં આમ થાય છે અને યુકેમાં આમ થાય છે. આપણે એટલા ડરપોક છીએ. અને સૌથી પહેલા બંધ કરવાની વાત કઈ હોય, સંસારની કે ધર્મની? ધર્મની જ વાતો બંધ. બ્યાસના બંધ કરો, વ્યાખ્યાન બંધ કરો, પરિષણ બંધ કરો, પૂજા બંધ કરો, દેરાસર બંધ કરો, બધું બંધ બંધ બંધ. દુકાન ચાલુ રાખવાની, ઓફિસ ચાલુ રાખવાની, હવાર પણ એને ઉપડી જવાનું, ભાઈ નહીં જઈએ તો ખાસું હું, પણ ધર્મ નહીં કરીએ તો પરલોકમાં જાસુસ કેમ, એવો પ્રશ્ન નથી થતો. આવો બધા ડર બધા ભય છોડી આખા વિશ્વની કલ્યાણ થાય એવા ભાવથી આ વર્ષી તપમાં આગળ વધો. અને જ્યારે પૂર્ણાહુતિના આરે આવે કોઈક એવો સરસ અભિગ્રહ લઈ અને પછી પારણું કરજો. મને મુંબઈના એક શ્રાવિકાબેન યાદ આવે છે, ભાઈખલાના બેન, વર્ષી તપ પૂરો થયો અને પારણું નક્કી કર્યું તો પાલીતાણામાં કરવું છે. બીજના દિવસે ઉપર ચડ્યા, છઠ હોય ને ક્યારેક અઠવ્યો હોય, ઉપર ચડ્યા અને ત્યાં દાદાની પૂજા કરી અને દાદાની આગળ અભિગ્રહ લીધો, આવતીકાલે તારા દર્શન કર્યા પછી જ હું પારણું કરીશ વર્ષી તપ. નીચે ઉતર્યા, ધર્મશાળામાં પહોંચ્યા અને બેન અંતરાયમાં બેસી ગયા.
श्रावक आया था, श्रावक ने कीधु आवती काले पारणो नहीं थाय। केम नहीं थाय? मैं अभिग्रह लीधो, आवा अभिग्रह लेवा था से मैं लई लीधो, हवे तमे मने रजा आपो बीजो वर्षी तप। हवे हूँ बीजो वर्षी तप पूरो करीश त्यारे पाछी पालीतणा आवीश, दादा ने इक्षुरसथी पक्षाल करीश, पछी पारणो करीश। अने बेने बीजो वर्षी तप शुरू कर्यो, सड़सड़ाट गाड़ी चाली। આમ જોવા જઈએ તો તમારે એક નહીં કેટલા વર્ષી તપ કરવાના? મારે સાહેબ સુકૃતમાં ચાલુ કરાવી દો ને તો બીજો થઈ છે। બે વર્ષી તપ કન્ટિન્યુઅસ કરો તો ભગવાન મહાવીરે સળંગ કર્યા, ભગવાન ઋષભદેવે સળંગ કર્યા હતા ત્યારે તમારા 400 ઉપવાસ પૂરા થશે।